નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારની અંદર વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તો આ તમારા માટે નવો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ જે વિષય છે એને બી તરીકે પણ ઓળખાય છે બી એ એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તેમજ આ વિષયને ઓસી તરીકે પણ ઓળખાય છે ઓસી એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ આ જે વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એ મુખ્ય વેપાર ધંધા સાથે જોડાયેલો વિષય છે વેપાર ધંધા હોય તો કયા પ્રકારના વેપાર ધંધા હોય છે કયા પ્રકારની કંપનીઓ હોય છે વેપાર ધંધાનું સંચાલન કઈ રીતે થતું હોય છે તેને લગતું આ વિષય છે વધારે આપણે જાણવું હોય કે ભાઈ આ વિષયની અંદર આપણે શું ભણવાનું છે તો એના માટે આપણે અનુક્રમણિકા જોઈ લઈએ તો મિત્રો બીએ વિષય છે જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં શું આવે છે તો આપણે જોઈએ કે પહેલું ચેપ્ટર છે ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર એટલે કે ધંધાના કેવા સ્વરૂપો હોય છે ધંધાનો હેતુ શું હોય છે અને ધંધાનું કાર્યક્ષેત્ર કેવું હોય છે તો આ ચેપ્ટરની અંદર આપણે વેપાર ધંધા વિશે જાણવાનું છે વ્યવસાય વિશે જાણવાનું છે અને રોજગારી વિશે જાણવાનું છે ત્યાર પછી કોઈપણ ધંધો હોય દુકાનથી લઈને મોટી કંપની સુધી એને રિલેટેડ ઘણી બધી સેવાઓ પણ હોય તો એ જે ચેપ્ટર આપેલા છે એ આપેલા છે ધંધાકીય સેવાઓ એક અને ધંધાકીય સેવાઓ બે તો આ ધંધા સાથે જે જોડાયેલી સેવાઓ છે એમાં શેનો સમાવેશ થાય છે તો કે વીમાની સેવાઓ હોય ટપાલની સેવાઓ હોય વખાર જેને આપણે ગોડાઉન તરીકે ઓળખતા હોય સ્ટોરેજ તરીકે ઓળખતા હોય તો આ વખારની સેવાઓ છે વાહન વ્યવહારની સેવાઓ છે ત્યાર પછી ધંધા સાથે બેન્ક જોડાયેલી હોય બેંકને લગતી સેવાઓ અને ઈ બેન્કિંગ ત્યાર પછી ચોથું ચેપ્ટર આપણે ભણવાના છીએ માહિતી સંચાર ઇ કોમર્સ અને આઉટસોર્સિંગ આ ચેપ્ટરની અંદર શું છે તો કે ધંધાની અંદર માહિતી સંચાર કેવી રીતે કરવો માહિતી સંચારનો અર્થ શું છે અને ઇન્ટરનેટ અંગેનો ખ્યાલ આપેલો છે ત્યાર પછી પાંચમું ચેપ્ટર આપણને આપેલું છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એક એટલે કે ધંધાકીય વ્યવસ્થા જે છે એના કેટલા સ્વરૂપો હોય છે તો કે વૈયક્તિક માલિકી કોઈ એક વ્યક્તિ પણ ધંધો ચલાવતો હોય યુ એફ એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી દર પેઢી તે ધંધો ચાલુ આવે છે ચાલતો આવે છે એટલે કે ચાલીસ વર્ષથી કોઈ કરિયાણાની દુકાન હોય તે સૌથી પહેલાં દાદા ચલાવતા હોય ત્યાર પછી એ જ કરિયાણાની દુકાન પિતા દ્વારા ચલાવવામાં આવે અને એ જ કરિયાણાની દુકાન છોકરા દ્વારા ચલાવવામાં આવે આમ એચયુએફ એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ જે પેઢી દર પેઢી ધંધો ચાલતો આવે છે એ જ ધંધાને આગળ ચાલુ રાખવું એટલે કે એચયુએફ ત્યાર પછી ભાગીદારી પેઢી હોય છે કે બે એકથી તેનાથી વધુ લોકો ભેગા મળીને જે ધંધો ચલાવે એને ભાગીદારી પેઢી કહેવાય ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો બે એમાં આપેલું છે સહકારી મંડળી વિશે આપણે જાણવાનું છે અને સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશેનો આપણે અભ્યાસ કરીશું ત્યાર પછી સાતમું ચેપ્ટર આપણે ભણશું કે જાહેર સાહસ ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો તો આ જે છે જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો એના અર્થ શું છે તેની સ્થાપના કઈ રીતે થાય છે અને આ જે ક્ષેત્રો છે એનું કાર્યક્ષેત્ર કેવડું હોય છે ત્યાર પછી આઠમું ચેપ્ટર આપેલું છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો હવે કોઈપણ ધંધો જ હશે એ મૂડી વગર તો ચાલશે નહીં કોઈ પણ નાનો મોટો વેપાર કરતા હોય કે મોટી કંપની હોય એમાં નાણાંની જરૂરિયાત તો રહેશે જ તો આ જે મૂડીના પ્રાપ્તિ સ્થાનો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું કે માલિક જે છે એ મૂડી ક્યાંથી લાવશે તો કે માલિકીની મૂડી માલિક પાસે પોતાની પાસે જ મૂડી હોય નાણું હોય કોઈની પાસેથી ઓછીની મૂડી લાવશે એટલે કે ઓછીના નાણાં લઈ આવશે અથવા બેંક પાસેથી નાણાં લઈ આવશે અથવા અન્ય પણ જે નાણાંના પ્રાપ્તિ સ્થાનો છે તેથી ધંધા માટે નાણાં લાવશે ત્યાર પછી આંતરિક વેપાર નોમું ચેપ્ટર આપેલું છે એના વિશે આપણે જાણવાનું છે કે કોઈ પણ ધંધો હોય એ આંતરિક વેપાર કરતો હોય આંતરિક વેપાર એટલે શું કે દેશની અંદર થતી વ્યાપારિક પ્રવૃત્તિ અથવા તો રાજ્ય રાજ્યો વચ્ચે જે કાંઈ પણ વેપાર થતો હોય એને કહેવાય આંતરિક વ્યાપાર કંપની હોય તો એ પણ આંતરિક વેપાર કરતી હોય નાના મોટા ધંધા હોય એ પણ દેશની અંદર જ વેપાર કરતા હોય તો એને કહેવાય આંતરિક વ્યાપાર ત્યાર પછી આપેલું છે દસમું ચેપ્ટર આંતરરાષ્ટ્રીય વ્યાપાર કે અન્ય દેશ સાથે કરવામાં આવતી વ્યાપારિક પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે બરાબર આપણો દેશના જે કંપની છે એ બીજા દેશમાં પણ પોતાના માલસામાનનું વેચાણ કરે તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર અન્ય દેશ સાથે કરવામાં આવતી વ્યાપારિક પ્રવૃત્તિ એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર વિશે આપણે અભ્યાસ કરીશું દસમા ચેપ્ટરમાં અને ત્યાર પછી છેલ્લું ચેપ્ટર હશે ધંધાની સામાજિક જવાબદારીઓ હવે ધંધો જે છે આમ તો આર્થિક પ્રવૃત્તિ છે કે જે નફો કમાવાના હેતુથી કામ કરતી હોય છે નફો કમાવો સંપત્તિ વધારવી એના માટે ધંધો કરવામાં આવતો હોય છે પણ ધંધાની કેટલીક સમાજ અંગેની પણ જવાબદારીઓ હોય છે જે આપણે અગિયારમાં ચેપ્ટરમાં ભણવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે જે આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય છે એ સ્પેશિયલી બિઝનેસ રિલેટેડ એટલે કે ધંધા વેપારને રિલેટેડ વિષય છે ધંધા સાથે કેટલી સેવાઓ જોડાયેલી હોય છે ધંધાના કેટલા કાર્યક્ષેત્રો હોય છે ધંધાના કેવા સ્વરૂપો હોય છે આના વિશે માહિતી આપતો વિષય એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તો ચાલો વિદ્યાર્થી મિત્રો બી એની અંદર એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર એક એટલે કે ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર કે ભાઈ આ ચેપ્ટરમાં આપણે ભણશું કે ધંધાનું કેવું સ્વરૂપ હોય છે ધંધાના હેતુઓ શું હોય છે અને ધંધાનું કાર્યક્ષેત્ર કેટલું હોય છે તો કોઈપણ ચેપ્ટરની શરૂઆત કરતી વખતે તેની પ્રસ્તાવના ખૂબ જ અગત્યની હોય છે પ્રસ્તાવના દ્વારા આપણને ચેપ્ટરનો સાર મળી શકે તો ચાલો જોઈએ ચેપ્ટરની પ્રસ્તાવના અહીં આપણને આપેલું છે કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે સમગ્ર વિશ્વ એટલે આખા વિશ્વની અંદર આર્થિક પ્રવૃત્તિઓ જે છે આર્થિક પ્રવૃત્તિઓ એટલે કે નાણાં કમાવાની જે પ્રવૃત્તિઓ છે એને કહેવાય આર્થિક પ્રવૃત્તિઓ તો આ જ આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે બરાબર તમે આર્થિક પ્રવૃત્તિ કરશો તો જ વેપાર જીવંત રહેશે અને તો જ વાણિજ્ય જીવંત રહેશે એટલે કે વેપાર ધંધા તો જ ચાલુ રહેશે જો તમે આર્થિક પ્રવૃત્તિ કરતા રહેશો એટલે કે ફરી એકવાર રિપીટ કરી દઈએ આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાંની લેવડ દેવડની જે પ્રવૃત્તિ થતી હોય એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ તો સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે તમારા શહેરમાં અથવા ગામમાં કુંભાર લુહાર વણકર મોચી આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે બરાબર આપણને ખ્યાલ જ છે કે કુંભાર જે છે એ માટીના વાસણો બનાવીને એમાંથી આર્થિક લાભ મેળશે અથવા તો નાણાકીય વળતર મેળવશે લુહાર જે છે એ લોખંડમાંથી કાંઈ પણ વસ્તુઓ બનાવીને એનું વેચાણ કરીને એમાંથી આર્થિક લાભ મેળવશે અથવા તો નાણાકીય વળતર મેળવશે એ જ રીતે વણકર અને મોચી જે છે એ પણ પોતાની પ્રવૃત્તિઓ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે એટલે કે એક પ્રકારનો ધંધો કરે છે અને આર્થિક લાભ મેળવે છે શહેરમાં નાના મોટા કારખાનાઓમાં હજારો કામદાર કામ કરીને રોજગાર મેળવે છે શહેરમાં નાના મોટા ઘણા બધા કારખાના હોય તો આ કારખાનાઓમાં જે કામદાર કામ કરે છે એ કામદારો કામ કરીને શું મેળવશે રોજગારી મેળવતા હોય છે તો આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે આ જે કાંઈ પ્રવૃત્તિઓ થાય છે કુંભાર લુહાર વણકર મોચી વગેરે પોતાનું કાર્ય કરીને આર્થિક લાભ મેળવે છે શહેરના કારખાનામાં હજારો કામદાર કામ કરીને રોજગારી મેળવે છે આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો છે હવે આ જે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે એનો હેતુ શું છે તો કે આર્થિક ઉપાર્જનનો એટલે કે પોતાના માટે નાણાં મેળવવાનો ઉપાય છે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ હોય છે તેનો ઉદ્દેશ શું હોય છે કે આર્થિક ઉપાર્જનનો આર્થિક ઉપાર્જન એટલે કે પોતાના માટે નાણાં મેળવવાનો ઉદ્દેશ હોય છે ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે હવે ધંધો જે કરવામાં આવે છે ધંધો એટલે કે કયા પ્રકારના કે કોઈ પણ કરિયાણાની દુકાન હોય કોઈ પણ કાપડની દુકાન હોય રેડીમેડ કપડાની દુકાન હોય વાસણની દુકાન હોય રમકડાની દુકાન હોય તો આ શું થયું એક પ્રકારનો ધંધો છે હવે કોઈપણ ધંધો જે ચાલે છે એનો ઉદ્દેશ શું હોય છે તો કે ભાઈ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ તો ધંધો જે છે એનો ઉદ્દેશ નફાનો છે તો નફાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે આ ધ્યાનમાં રાખવાનું છે એક માર્કમાં પૂછાઈ શકે કે ધંધો કયા ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે તો એનો જવાબ આવશે ધંધો જે છે એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે એટલે કે કોઈ પણ વ્યક્તિ કે ભાગીદારી પેઢી કે કોઈ પણ નાની મોટી કંપની જે ધંધો કરતી હશે એનો ઉદ્દેશ્ય શું હશે તો કે નફો મેળવવાનો ઉદ્દેશ હશે ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે હવે ધંધા ઉપરાંત વ્યવસાય કરવામાં આવે તો એ વ્યવસાય પણ આર્થિક પ્રવૃત્તિ છે અને રોજગાર જે છે એ પણ આર્થિક પ્રવૃત્તિ છે વ્યવસાય એટલે શું વિદ્યાર્થી મિત્રો કે ડૉક્ટર જે છે એ પોતે સેવા આપે છે બરાબર છે પણ એ સેવા કેવી છે કે સેવા આપીને એ ફી લેશે ડૉક્ટર જે છે એની પાસે કોઈ પણ મરીજ જાશે બરાબર કોઈ પણ બીમાર વ્યક્તિ જાશે તો એને એ દવા આપશે અને સારવાર કરશે એટલે કે સેવા આપશે પણ સામે એ શું લેશે એની ફી લેશે બરાબર તો એને શું કહેવાય વ્યવસાય ત્યાર પછી રોજગાર એટલે શું કે કોઈ પણ વ્યક્તિ જે છે એ પગારદાર કર્મચારી તરીકે કાર્ય કરે છે આવી આપણે એક એક્ઝામ્પલ જોયું કે કારખાનામાં જે કર્મચારી કામ કરે છે એ કર્મચારી કામ કરીને એની પા રોજગારી મેળવશે બરાબર તો આ પણ શું છે વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે ત્યાર પછી માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે છે હવે માનવીની જે જરૂરિયાતો છે એમાં સતત વધારો થતો જાય છે આપણને બધાને ખ્યાલ જ હશે બરાબર આપણી પાસે સાયકલ હોય તો આપણને એમ થાય કે આપણી પાસે મસ્ત સ્કૂટી આવી જાય તો સારું સ્કૂટી આવી જાય તો આપણને પછી એવું થાય કે ભાઈ આપણી પાસે સરસ મજાની નાની એવી કાર આવી જાય તો સારું કાર હોય તો આપણને એમ થાય કે હજી આપણી પાસે લક્ઝરિયસ કાર હોય તો સારું આ માનવી જે છે એની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય આ જરૂરિયાતોને સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે એટલે કે નાણાં મેળવવાની પ્રવૃત્તિ કરવી પડે છે ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે તો એ શું થયું કે એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ જ છે ખેડૂત અનાજનું ઉત્પાદન કરશે અને બજારમાં જઈને અનાજનું વેચાણ કરશે અને એના બદલામાં એને નાણાં મળશે તો એ શું થઈ ગયું એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ થઈ વતી કેશ લડી વકીલ ફી મેળવે છે હવે આપણે હમણાં ડૉક્ટરનું એક એક્ઝામ્પલ જોયું કે ડૉક્ટર જે છે એ દવા આપીને પોતાની પાસે જે બીમાર વ્યક્તિ આવે છે એને સાજા કરે છે એની સેવા કરે છે પણ બદલામાં શું મેળવે છે ફી મેળવે એને કહેવાય બરાબર છે એનો હેતુ નફાનો નથી હોતો બરાબર છે કે ભાઈ મેં આજે દસ મરીજને દવા આપી દસ બીમાર વ્યક્તિને દવા આવી તો મને આટલો નફો થયો એમ ના કહેવાય પણ દસ વ્યક્તિઓ જે આવ્યા હતા એની સારવાર કરતાં મને આટલી ફી મળી એવું કહી શકાય તો એ જ રીતે અહીંયા આપણને આપેલું છે કે અશીલ વતી કેસ લડીને વકીલ ફી મેળવે છે અશીલ એટલે કે ભાઈ વકીલ જેનો કેસ લડે છે તે વ્યક્તિને કહેવાય અશીલ એટલે કે વકીલ પાસે કોઈ વ્યક્તિ ગયો છે અને એ વ્યક્તિ વતી વકીલ કેસ લડશે અને બદલામાં શું લેશે ફી મેળવશે તો આ શું છે એક પ્રકારનો વ્યવસાય છે અને કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવશે તો એને કહેવાશે રોજગારી કારખાનામાં જે કામદાર છે એ કામ કરીને દિવસનું વેતન મેળવશે કે અઠવાડિયાનું વેતન મેળવશે કે આખા મહિનાનું વેતન મેળવશે આ જે વેતન મેળવવાની પ્રવૃત્તિ છે એને કહેવામાં આવશે વ્યવસાય બરાબર છે ખેડૂત અનાજનું ઉત્પાદન કરશે અને બજારમાં વેચશે તો એ થઈ ગયું એક પ્રકારનો ધંધો વકીલ જે છે એ ફી મેળવશે તો એ થઈ ગયું એ પ્રકારનો વ્યવસાય અને કારખાનામાં જે કામદાર કામ કરે છે એટલે કે જે વેતન મેળવે છે મહિને મહિને વેતન મેળવતા હોય અઠવાડિયે અઠવાડિયે વેતન મેળવતા હોય કે રોજે રોજનું વેતન મેળવતા હોય તો એને કહેવામાં આવશે રોજગારી આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે હવે ધંધો હોય કે રોજગાર હોય કે વ્યવસાય હોય પણ આ બધી પ્રવૃત્તિઓ જે થાય છે પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ શું છે નાણાકીય વળતર મેળવવાનો ઉદ્દેશ છે તો નાણાકીય વળતર મેળવવાનો ઉદ્દેશ હોવાથી આવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે તો ચાલો આપણે હવે અભ્યાસ કરીશું આર્થિક પ્રવૃત્તિ વિશેનો તમારી ટેક્સ્ટબુકમાં વિદ્યાર્થી મિત્રો બાજુમાં ટેક્સ્ટબુક ખુલી રાખવી હોય તો તમે રાખી શકશો એમાં પહેલો પ્રથમ પોઈન્ટ આપણને આપેલો છે આર્થિક પ્રવૃત્તિ તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ આર્થિક લાભ બરાબર કે નાણાકીય લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ આપણે આગળ જોઈ લીધું કે ભાઈ તમારે નાણાકીય વળતરના હેતુથી તમે કાર્ય કરશો તો એને કહેવામાં આવશે આર્થિક પ્રવૃત્તિ ખાસ વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા આપણે યાદ રાખી લેશું કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે ત્યાર પછી જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે જો આપણે સારું જીવન જીવવું હોય વ્યવસ્થિત જીવન જીવવું હોય તો આર્થિક પ્રવૃત્તિઓ કરવી જ પડશે બરાબર નાણાં મેળવવાની પ્રવૃત્તિઓ કરવી જ પડશે જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતો સંતોષી શકશે જો આપણે આર્થિક પ્રવૃત્તિ કરશું તો આપણે નાણાં મેળવી શકશું અને માનવીની જરૂરિયાત એટલે કે આપણી જરૂરિયાત સંતોષી શકશું આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે કોઈ પણ તમે આર્થિક પ્રવૃત્તિ કરશો એને ફળદાયી એટલે એને ટૂંકમાં પ્રવૃત્તિને અંતે તમને નાણાં તો મળશે જ આર્થિક પ્રવૃત્તિ તમે કરશો એટલે પ્રવૃત્તિના અંતમાં તમને નાણાં તો મળવાના જ છે તો એને કહેવાય ફળદાયી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે હવે આર્થિક પ્રવૃત્તિ કરનાર શું કરશે તો કે બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવશે હવે એક અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ સરસ મજાનું કે આપણી ઘરે કોઈ ફર્નિચર બનાવવાવાળા વ્યક્તિ આવ્યા હોય બરાબર છે તો એ આપણને સરસ મજાનું ઘરે ફર્નિચર બનાવી દેશે બરાબર તો એનાથી શું થશે કે જરૂરિયાત આપણી જરૂરિયાત સંતોષાઈ જશે આપણને ફર્નિચર જોતું તો આપણને ફર્નિચર મળી ગયું હવે એના બદલામાં પોતાના માટે આર્થિક લાભ મેળવશે હવે ફર્નિચર બનાવનાર શું કરશે પોતાના માટે આર્થિક લાભ મેળવશે એટલે કે નાણાકીય વળતર મેળવશે અહીં આપણને બીજું પણ એક્ઝામ આપેલું છે કે દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરશે ખેડૂત જે છે એ અનાજનું ઉત્પાદન કરશે આપણને બધાને અનાજની જરૂર છે એટલા માટે આપણી જરૂરિયાતો સંતોષ છે બરાબર ખેડૂત જે છે અનાજનું ઉત્પાદન કરીને આપણી જરૂરિયાત સંતોષશે અને બદલામાં પોતે નાણાકીય વળતર મેળવશે વણકર જે છે એ કાપડનું ઉત્પાદન કરશે સરસ મજાનું કાપડ બનાવશે અને કાપડથી આપણી જરૂરિયાત સંતોષાઈ જશે આપણને વ્યવસ્થિત કપડાં પહેરવાના મળી જશે અને વણકર જે છે એ એના બદલામાં નાણાં મેળવશે આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર છે હવે આજનું જે વિશ્વ છે આધુનિક વિશ્વ છે એમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે તમે કોઈ પણ વ્યક્તિને જુઓ એ કોઈને કોઈ આર્થિક પ્રવૃત્તિ તો કરતા જ હશે બરાબર ઇવન અત્યારે તો ઘરે ઘરે જે સ્ત્રીઓ છે બરાબર એ પણ કંઈક ઘરે ક્રાફ્ટ જેવું વર્ક કરતા હોય છે તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ કોઈ મોતીની માળા બનાવવાનું કામ કરતા હોય છે કોઈ ઘડિયાળના પટ્ટા બનાવવાનું કામ કરતા હોય છે કોઈ નાની મોટી બોંગડીઓના હીરા ચોંટાડવાનું કામ કરતા હોય છે આમ આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ અત્યારે કેન્દ્ર સ્થાને છે દરેક વ્યક્તિઓ આર્થિક પ્રવૃત્તિ કરતા જ હોય છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ કે ભાઈ બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તમારી ટેક્સ્ટબુકમાં બીજો ટોપિક હશે બિનઆર્થિક પ્રવૃત્તિ તો કે બિન આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી બહુ સેલો પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિ એટલે શું હતું કે તેમાં નાણાં મેળવવાનો હેતુ હતો હવે એની બદલે બિનઆર્થિક પ્રવૃત્તિ કે જેમાં નાણાં મેળવવાનો હેતુ હોતો નથી ફરીથી રિપીટ કરી લઈએ બિનઆર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર એટલે કે નાણું મેળવવાનો હેતુ હોતો નથી અથવા તો આર્થિક ઉપાર્જનનો નથી નાણાંનો ઉદ્ભવ કરવાનો પણ હેતુ હોતો નથી પોતાના માટે નાણાં કમાવવાનો હેતુ હોતો નથી એટલે કે બિનઆર્થિક પ્રવૃત્તિ આ વ્યાખ્યા પણ એક માર્કમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો ખાસ એકવાર યાદ રાખી લેશું બિનઆર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો નથી સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરતા હોય છે હવે સમાજમાં ઘણી બધી વ્યક્તિઓ એવી હોય કે નાણાકીય વળતર નથી મેળવવું પણ છતાંય ઘણી બધી સેવાઓ પૂરી પાડતા હોય છે બરાબર તો આ કેવી પ્રવૃત્તિ થઈ ગઈ બિનઆર્થિક પ્રવૃત્તિ કે જેનો હેતુ આર્થિક ઉપાર્જન નાણાં મેળવવાનો હેતુ હોતો નથી નાણાં મેળવવાના હેતુ એટલે કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે બિન આર્થિક પ્રવૃત્તિઓ દાખલા તરીકે આપણે આપ્યું છે અહીંયા સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ હવે ઘણા બધા સમાજ સેવકો હોય કે જે સમાજમાં રહેતા લોકોની સેવા કરતા હોય શિયાળો આવે તો રસ્તા ઉપર જેટલા પણ અનાથ બાળકો હોય કે અનાથ વડીલો જે આટા મારતા હોય છે કે જેની પાસે ઘરનું મકાન એવું નથી હોતું તો શિયાળામાં આવા લોકો જે છે એને ધૂસા ધૂસાધામ ગરમ સારો ગરમ કપડા દેવા નીકળતા હોય છે તો એ શું થઈ ગયું એક સમાજ સેવાની પ્રવૃત્તિ કે જેનો હેતુ નાણાં મેળવવાનો નથી તો તેને કહેવાય બિનઆર્થિક પ્રવૃત્તિ ત્યાર પછી બીજું એક્ઝામ્પલ આપણને આપને આપ્યું છે કે માતા દ્વારા પોતાના બાળકોનો ઉછેર કરવાની પ્રવૃત્તિ માતા દ્વારા જે પોતાના બાળકનો ઉછેર કરવામાં આવે છે એ પણ બિનઆર્થિક પ્રવૃત્તિ છે બરાબર માતા જે છે એ પોતાના બાળકને પંદર વરસ વીસ વરસ સુધી પોતાની પાસે રાખે છે મોટા કરે છે ખવડાવે છે પીવડાવે છે તેમની બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે માતા જે છે એ પોતાના બાળકને જે કાંઈ પણ વસ્તુ જોઈએ એ બધી વસ્તુ લઈને આપે છે પોતાના બાળકને જે કાંઈ પણ શોખ હોય શોખ પૂરા કરે છે સરસ મજાનો ભણાવી ગણાવીને એકદમ આગળ વધારે છે એના ટૂંકમાં અઢળક ખર્ચો કરે છે પણ એ પ્રવૃત્તિ કેવી છે બિનઆર્થિક પ્રવૃત્તિ છે માતા જે છે એ બાળક વીસ વર્ષનું થઈ જાય તો ક્યારેય એમ કહેશે કે ભાઈ મેં તારી પાછળ અત્યાર સુધીમાં પચાસ લાખનો ખર્ચો કરી નાખ્યો લાવ તું મને પચાસ લાખ આપી દે કોઈ દે ન કે બરાબર તો આ શું થઈ ગયું એ પ્રકારની બિન આર્થિક પ્રવૃત્તિ કે જેનો ઉદ્દેશ નાણાં મેળવવાનો હોતો નથી તો વિદ્યાર્થી મિત્રો દરેક બાળકો પોતાના માતાનો ખાસ ખ્યાલ રાખવો બરાબર આપણને અત્યારે પંદર સત્તર વર્ષના કરેલા છે તો એનો હેતુ આપણી પાસેથી નાણાં મેળવવાનો નથી બરાબર એનો હેતુ ખાલી એટલો છે કે આપણે આગળ વધીએ આપણું ભવિષ્ય સુધરે એટલા માટે આપણા ઉપર સતતને સતત ખર્ચો કરતા રહે છે સતતને સતત આપણી જરૂરિયાતો પૂરી કરતા રહેતા હોય છે આ માતા દ્વારા પોતાના બાળકોનો ઉછેર કરવાની જે પ્રવૃત્તિ છે એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે ત્યાર પછી કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ હવે કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરો હોય બરાબર છે કે જે પોતાની કોમની એકતા માટે થઈને પ્રચાર કરતા હોય કે ભાઈ બધા હળીમળીને રહ્યો બધા સંગઠનમાં રહ્યો તો આ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એનો હેતુ પણ આર્થિક કાંઈ હોતો નથી તો એ પણ શું છે બિનઆર્થિક પ્રવૃત્તિ આવી તો ઘણી બધી પ્રવૃત્તિઓ એટલે કે વગેરે બિન આર્થિક પ્રવૃત્તિઓ કહી શકાય દેશ સેવા સમાજ સેવા લાગણી પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે બરાબર આ માટેનું પ્રેરણાબળ બળ બિનઆર્થિક પ્રવૃત્તિ કરવી હોય તો એની પ્રેરણા ક્યાંથી મળે તો કે કોઈને દેશ સેવા કરવી હોય તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ કરશે બરાબર કોઈને કાંઈ સમાજ સેવા કરવી હોય ટૂંકમાં કોઈને સમાજ સેવા કરવાનું પ્રેરણા મળેલી હોય તો તે બિનઆર્થિક પ્રવૃત્તિ સમાજ સેવા દ્વારા કરશે કોઈને કોઈના પ્રત્યે લાગણી હોય અને કાંઈ મદદ કરે બરાબર તો એ શું થશે બિનઆર્થિક પ્રવૃત્તિ પ્રેમ એટલે કે જે આપણે વાત કરી માતા જે છે એના બાળકનો ઉછેર કરે છે તો એના બાળક પ્રત્યે એને પ્રેમ હોય છે માટે તે તેને ભણાવી ગણાવીને આગળ વધારે છે પંદર વીસ વર્ષ સુધી મોટા કરે છે તો એ શું થયું બિન આર્થિક પ્રવૃત્તિ જ્યાં પ્રેમ છે ત્યાં બિન આર્થિક પ્રવૃત્તિ શક્ય છે અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન માનવીના જીવનમાં અમુક પ્રકારના પરિવર્તન આવે તો તે છે એ સેવા કરશે સમાજ સેવા કરશે અને લોકો પાસેથી કંઈ પૈસા મેળવશે નહીં એટલે કે બિનઆર્થિક પ્રવૃત્તિ કરશે ઇન શોર્ટ તમારે બિનઆર્થિક પ્રવૃત્તિ કરવી હોય તો તમારી અંદર કંઈક પ્રેરણાબળ જોઈએ કેવા પ્રકારનું પ્રેરણાબળ હોય તો કે દેશ સેવા કરવાનું પ્રેરણાબળ હશે સમાજ સેવા કરવાનું પ્રેરણાબળ હશે કોઈ પ્રત્યે લાગણી હોય કોઈ પ્રત્યે પ્રેમ હોય તો એની તમે કંઈક મદદ કરશો અથવા તો તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવે અને તમે લોકોની સેવા કરવા માંડો આવું કંઈ પ્રેરણાબળ જે છે એ બિનઆર્થિક પ્રવૃત્તિ કરવા પ્રેરે છે ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે તફાવત જોઈએ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત આપણે જોવાનો છે અહીંયા આપણને આપેલું છે આર્થિક પ્રવૃત્તિ અને અહીંયા આપણને આપેલું છે બિનઆર્થિક પ્રવૃત્તિ તો ચાલો પહેલાં પોઈન્ટ આપણને આપેલો છે હેતુ આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે આપણે આગળ ભણી જ જોઈકા છીએ પણ અહીંયા બસ ખાલી એની કમ્પેરિઝન આપણે કરવાની છે કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે તો કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવે છે કોઈ પણ કાર્ય પૂરું થશે અને અંતમાં નાણાં લેવામાં આવશે ત્યાર પછી અહીંયા આપણને પોઈન્ટ આપેલો છે બિનઆર્થિક પ્રવૃત્તિમાં પણ હેતુ બિનઆર્થિક પ્રવૃત્તિનો શું હેતુ હોય છે તો કે સેવાનો હેતુ હોય છે પ્રતિષ્ઠા કે શોખ માટે બિન નાણાકીય હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ ટૂંકમાં કાંઈ પણ સેવા કરવાનો હેતુ હોય કે પોતાની પ્રતિષ્ઠા કે પોતાના શોખમાં કંઈક વધારો કરવો હોય એના માટે જે કાંઈ પણ બિન નાણાકીય પ્રવૃત્તિ કરવામાં આવે એને કહેવામાં આવશે બિનઆર્થિક પ્રવૃત્તિ ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિનું પ્રેરકબળ શું હશે તો કે વણ વપરાયેલી સોરી વન વણ સંતોષાયેલી જરૂરિયાતો કે જે જરૂરિયાતો હજી પૂરી નથી થઈ જે જરૂરિયાતો સંતોષવાની બાકી છે એવી જરૂરિયાતો સંતોષવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવશે તથા વધુ સંપત્તિ એકત્રિત કરવાનું પ્રેરકબળ ઘણાને એવું હોય કે ભાઈ મારે વધુમાં વધુ સંપત્તિ ભેગી કરવી છે વધુમાં વધુ સંપત્તિ મારી પાસે હોવી જોઈએ તો આવું જેનામાં પ્રેરકબળ હોય એ શું કરશે આર્થિક પ્રવૃત્તિ ત્યાર પછી બિનઆર્થિક પ્રવૃત્તિનું પ્રેરકબળ શું હશે તો કે ઘણાયને મનમાં અંદરથી એવી પ્રેરણા મળેલી હોય કે ભાઈ મારે વધુમાં વધુ સેવા કરવી છે દેશભક્તિ કરવી છે પ્રતિષ્ઠા મેળવવી છે તો આવું જે પ્રેરકબળ છે તો એ શું કરશે બિનઆર્થિક પ્રવૃત્તિ કરશે ત્યાર પછી જોખમ કે આર્થિક પ્રવૃત્તિમાં કાંઈ જોખમ રહેલું હોય છે કે નહીં તો કે આર્થિક પ્રવૃત્તિમાં આવકની અનિશ્ચિતતા તથા નુકસાનનું જોખમ રહેલું હોય છે હવે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ હશે ધંધો વેપાર રોજગાર તો એમાં ચાલો આવક તો થઈ જાય તો થઈ જાય પણ અનિશ્ચિતતા હોય બરાબર છે કે ક્યારેક નુકસાની પણ જાય તો આને શું કહેવાય કે આર્થિક પ્રવૃત્તિમાં આવકની અનિશ્ચિતતા આવક ક્યારેક થાય ને ક્યારેક નો પણ થાય તથા ક્યારેક નુકસાન જાય તો નુકસાનનું પણ જોખમ રહેલું છે જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિમાં આવું કાંઈ જોખમ હોતું નથી ટૂંકમાં તમારે ખાલી સેવા કરવાની હોય છે એમાં તમને કાંઈ હાનિ થવાની કે તમને કાંઈ નુકસાન થવાનું નથી એટલા માટે બિનઆર્થિક પ્રવૃત્તિમાં કાંઈ જોખમ રહેલું નથી ત્યાર પછી પ્રમાણ નામનો ટોપિક આપેલો છે કે આર્થિક પ્રવૃત્તિઓ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે આર્થિક પ્રવૃત્તિ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો વિશાળ પ્રમાણમાં હોય નાનામાં નાની વસ્તુ બનાવવાથી લઈને મોટામાં મોટી કાંઈ પણ વસ્તુ બનતી હોય તો એનો હેતુ તો શું હોય છે અંતે નાણાં મેળવવાનો એટલે કે આર્થિક પ્રવૃત્તિઓ વિશાળ પ્રમાણમાં જોવામાં આવે છે જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિઓ જે છે એ ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે બરાબર છે સેવા કરવાવાળા લોકો બહુ ઓછા હોય છે બરાબર ફ્રીમાં તમને સેવા આપે ને તમારી પાસેથી નાણાં પણ ન મેળવે આવા સમાજસેવકો બહુ ઓછા હોય છે એટલે કે બિનઆર્થિક પ્રવૃત્તિઓ ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ કેવા પ્રકારની હોઈ શકે તો કે આર્થિક પ્રવૃત્તિઓ મુખ્ય ત્રણ પ્રકાર ધરાવે જે આપણે જોયા હતા રોજગાર એટલે કે વેતન મેળવતા જે કર્મચારીઓ છે એને રોજગાર રોજગારી કે કહી શકાય રોજગારી ત્યાર પછી ધંધો નાની મોટી દુકાન કંપની ફેક્ટરી ધરાવતા હોય એને ધંધો કહી શકાય અને વ્યવસાય ડૉક્ટર કે વકીલ જે છે એ પોતાનું કાર્ય કરીને આપણી પાસેથી ફી લેશે તો એને એક પ્રકારનો વ્યવસાય કહેવાય આમ આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે ધંધો રોજગાર અને વ્યવસાય ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ એક માર્કમાં પૂછાઈ શકે કે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા છે તો એનો જવાબ આવશે રોજગાર ધંધો અને વ્યવસાય ત્યાર પછી બિનઆર્થિક પ્રવૃત્તિમાં કેટલા પ્રકાર તો કે બિનઆર્થિક પ્રવૃત્તિના કાંઈ પ્રકાર પાડવામાં આવતા નથી બસ સેવા કરવાની સમાજ સેવા કરવાની અને લોકો પાસેથી કાંઈ નાણું લેવાનું નથી બસ આ જ એક હેતુ એટલે બિનઆર્થિક પ્રવૃત્તિના કોઈ અલગ પ્રકારો હોતા નથી ત્યાર પછી આપણને એક્ઝામ્પલ આપેલું છે આપણે અગાઉ જોયેલું છે છતાં પણ આપણે જોઈ લઈએ કે નોકરી કરતા કર્મચારીઓ છે ડ્રાઈવર છે એ શું છે એક પ્રકારના રોજગાર લોકો છે રોજગારી મેળવે છે રોજગારી મેળવતા લોકો છે ત્યાર પછી મોચી છે દરજી છે સુથાર છે લુહાર છે ખેડૂત છે આ બધા શું છે ધંધો કરતા વ્યક્તિઓ છે કે પોતાનું કાર્ય પૂરું થાય અને અંતે લોકો પાસેથી નાણાં લેશે આવી વગેરે પ્રવૃત્તિઓ એટલે કે આર્થિક પ્રવૃત્તિ ત્યાર પછી બિનઆર્થિક પ્રવૃત્તિના આપણને ઉદાહરણ આપેલા છે તો કે વિના મૂલ્યે દર્દીની સારવાર કરવી અમુક ડોક્ટર સેવા હોય કે પોતાના ક્લિનિકનો સમય પૂરો થાય એટલે બે કલાક અન્ય હોસ્પિટલોમાં જઈને ફ્રીમાં સારવાર આપે આવા ડૉક્ટર બહુ ઓછા હોય છે બરાબર કે જે અન્ય હોસ્પિટલમાં જઈને બે ત્રણ કલાક માટે સેવા આપતા હોય અને નાણું કાંઈ પણ લેતા હોય નહીં તો વિનામૂલ્યે દર્દીની સારવાર કરવી બિનઆર્થિક પ્રવૃત્તિ છે બ્લડ ડોનેશન કેમ્પ બરાબર છે બ્લડ ડોનેશન કેમ્પ જે હોતા યોજાય છે એ પણ બિનઆર્થિક પ્રવૃત્તિ છે પછી વિનામૂલ્યે શિક્ષણ ઘણા બધા વિનામૂલ્યે શિક્ષણ આપતા હોય ફી વગર વિદ્યાર્થીઓને ભણાવતા હોય તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે પછી વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સિગ્નલ ક્યારેક એવું પણ બને કે ઘણા બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને ટ્રાફિક સિગ્નલ જે હોય જે ચોક હોય ત્યાં ટ્રાફિકના નિવારણ માટે ઊભા રહેતા હોય છે તો એ શું થઈ ગયું બિનઆર્થિક પ્રવૃત્તિ છે રાહત કાર્યો વગેરે બિન આર્થિક પ્રવૃત્તિ છે રાહત કાર્યો એટલે કે ભાઈ ક્યારેક ભૂકંપ આવેલો હોય કાંઈક ચોમાસામાં પૂર આવેલું હોય તો ત્યારે ઘણા બધા લોકો રાહતના કાર્યો કરતા હોય છે બરાબર લોકોને બચાવવાના કામ કરે છે તેઓને જે સામગ્રી ઘટે છે એ સામગ્રી પૂરી પાડવાના કાર્યો કરે છે તો આ રાહત કાર્યો પણ જે એ એક પ્રકાર એક પ્રકારના બિન આર્થિક કામ કહી શકાય ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણને આપેલું છે કે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો બરાબર બિન આર્થિક પ્રવૃત્તિનું તો આપણે તફાવતમાં હમણાં જોયું કે બિન આર્થિક પ્રવૃત્તિના કાંઈ પણ પ્રકારો પડતા નથી બરાબર અહીંયા આપણે જોયું આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે રોજગાર ધંધો અને વ્યવસાય તો એ જે પ્રકાર છે એ જ હવે આપણે અહીંયા અભ્યાસ કરવાના છે કે આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે તો કે આર્થિક પ્રવૃત્તિના મુખ્ય ત્રણ પ્રકારો છે ધંધો વ્યવસાય અને રોજગાર તો ચાલો એમાં આપણે પહેલું જોઈએ ધંધો કે ધંધો એટલે શું તેની અર્થ અને વ્યાખ્યા ચાલો ધંધો એ અંગ્રેજી શબ્દ બીજી ઉપરથી ઉતરી આવ્યો છે બીજી શબ્દ ઉપરથી ધંધો શબ્દ બને કઈ રીતે તો કે અહીંયા બીયુએસઆઈ લખેલો છે બીજી તો ધંધાને ઇંગ્લિશમાં શું કહેવાય બિઝનેસ એટલે કે બીજી ઉપરથી બિઝનેસ શબ્દ બન્યો એટલે કે ધંધો એ અંગ્રેજી શબ્દ બીજી ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ બીઝીનો અર્થ શું થાય તો કે જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે ધંધાનો અર્થ શું કે ભાઈ સતત વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય તમે જે કાર્ય કરો છો એને કાર્ય તમારે કરતા રહેવું એવો અર્થ થાય ધંધાનો ત્યાર પછી નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે આપણે આગળ પણ હમણાં જોયેલું હતું કે ધંધાનો હેતુ શું હોય છે તો કે નફો મેળવવાનો નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે વધુમાં વધુ સંપત્તિ આવે એવા હેતુથી ધંધો કરવામાં આવતો હોય છે ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે ધંધાનો જે ખ્યાલ છે એ નફાના હેતુ સાથે જ જોડાયેલો છે કે ભાઈ આપણને નફો થવો જોઈએ એ જ ખ્યાલથી એ જ હેતુથી ધંધો કરવામાં આવતો હોય છે ચાલો ધંધામાં કોઈક વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ જ ગણાય હવે ધંધામાં ઘણીવાર એવું થાય કે ખોટ પણ જાય બરાબર હેતુ તો શું હોય છે નફાનો જ હેતુ હોય છે પણ કોઈક વાર ખોટ પણ જાય તો પણ એને આર્થિક પ્રવૃત્તિ જ ગણાય બરાબર ધંધાની અંદર તમે નાણાંની લેવડ દેવડ તો કરી જશે કોઈપણ સાથે એટલે ખોટ જાય તો પણ નાણાંની લેવડ દેવડ થઈ માટે તેને આર્થિક પ્રવૃત્તિ જ કહેવામાં આવશે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ ધંધો એટલે શું તો કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ અહીંયા છે કહેવાય બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે કે તમે કરિયાણાની દુકાન હોય તો કરિયાણું વેચવું એ ગુનો નથી બરાબર છે કોઈ કાપડનું વેચાણ કરતું હોય તૈયાર કપડાનું વેચાણ કરતું હોય કે રમોકડાનું વેચાણ કરતો હોય તો આ બધી પ્રવૃત્તિ જે છે એ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ છે હવે ગુજરાતની અંદર ઘણા બધા ધંધા કરવાની મનાઈ પણ હોય છે બરાબર જો તમે એવો ધંધો કરો ને પછી તમે એમ કહો કે હું ભાઈ ધંધો કરું છું આર્થિક પ્રવૃત્તિ કરું છું તો એ માન્ય કહેવાય નહીં એ સારું કહેવાય નહીં માટે આપણને અહીંયા ખાસ આપેલું છે કે ભાઈ ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ધંધાની લાક્ષણિકતાઓ આપેલી છે એ આપણે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કોલ કરીને પૂછી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું ધંધાની લાક્ષણિકતાઓ